कुमार, कौन से तू बाड़ा? तू तू बाड़ा तो नहीं? मूर्ख राक्षस, ऊंचे उतारो कार। ए मारा रामा रे धानी रे तारो महिमा घनो वारे आवो वारे आवो मारी नहीं महाराज एक प्रश्न थाई छे। શું વાત છે પ્રધાનજી? મહારાજ આજ અચાનક આમ વેલા વેલા સવારના પહોરમાં પોકરણગઢની નગર ચર્ચા કરવાનું કારણ ન સમજ્યો પ્રધાનજી, સારું થયું તમે યાદ અપાવ્યો. ઘણો સમય થયા નગર ચર્ચા કરી નથી, લોકોના હાલચાલ જાણ્યા નથી, એટલે આજ લોકોની વચ્ચે જવાનું મન થયું. ધન્ય છે મારવાડની ભૂમિને મહારાજ, જેને આપ અજમલરાયજી જેવા દયાના અવતાર અને ન્યાયી રાજવી મળ્યા હોય. પ્રધાનજી, મારવાડની પ્રજા તો મારે મન પુત્ર સમાન છે. દર વર્ષે કાશીએથી ગંગા જળની જારી ભરી અહીં સુધી લાવી કાશી વિશ્વનાથને ચડાવું છું, ને એટલે ભોળોનાથ મારી પ્રજાને સુખી રાખે છે, ધન ધાનથી ઘર ભરે છે. જી મહારાજ, આજ 12 વર્ષ થયા આપ ગંગાજળની જારી લાવવાનું નિયમ ચૂક્યા નથી, એટલે તો પ્રજા આપને પિતા જેટલો આદર આપે છે, માન સન્માન આપે છે. મહારાજ, પ્રધાનજી, આટલા બધા ખેડૂતો સવારના પહોરમાં માલ સામાન લઈને? મહારાજ, એ તો જેઠ મહિનો ચાલે છે, ઓણ સાલ વરસાદ પણ સારો પડ્યો છે, એટલે ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં પડ્યા છે. એ બધા સામાન લઈ પોતપોતાના ખેતરે જઈ રહ્યા છે. ભાઈ વલ્લભ, બસ કર, હવે બસ કર, હવે આગળ નથી જવું, પાછા વળો, પાછા વળો. હાલો. અરે પણ કા મોહન બાપા, આજ તો હારો દિવસ છે, ને આપણે વાવણી કરવા હારું ટાણું જોઈને તો નીકળ્યા છીએ. આ હારું ટાણું તો જોયું છે, પણ અટાણે ટાણું હારું નથી ભાઈ. આજે વાવણી નહીં કરાય. પણ કારણ તો કયો મોહન બાપા, કેમ વાવણી નહીં થાય? સુકન સારા નથી ભાઈ. સુકન સારા નથી? જો હવેથી પોકરણ ગંડા રાજવી અજમલરાયજી આયેલા આવે છે. બાપા, એ તો દેવતાય પુરુષ છે, દેવતાય, ગરીબોનો બેલી છે, એના તે કાંઈ અપશકન હોય? એ તો દયાળુ છે ભાઈ, પણ ભગવાન દયાળુ નથી. અરે એના ઘરે શેર માટીની ખોઈટ છે, ખોળાનો ખૂંદનાર નથી આપ્યો. આવા ભલા રાજવીને ભગવાને વાંઝિયા રાખ્યા છે, ને વાંઝિયાનું મોઢું જોવે ને તો સકન સારા ન હોય ભાઈ, માટે મોઢું ફેરવીને ઊભો રહી જા. મારવાડના ધણીનો જય હો. રામ રામ મહારાજ, રામ રામ. ખેડૂત ભાઈઓ, એક વાત પૂછું, અમને જોઈને તમે અવળું મોઢું કા કરી ગયા? જુઓ, જે હોય તે સત્ય કહેજો. મહારાજ, મહારાજ સત્ય બોલું છું ને તો આપને દુઃખ લાગશે. જરા પણ ડર રાખ્યા વગર જે હોય તે સત્ય જણાવો.
મહારાજ, આજ હારું મુરસ જોઈને અમે વાવણી કરવા હારું નીકળ્યા હતા. ન્યા ન્યા આપના દર્શન થયા. હવે જો અમે અમારા ખેતરમાં વાવણી કરશું ને તો એક દાણો નહીં પાકે. એવો તે મારો શો અપરાધ છે ખેડૂત ભાઈઓ? મહારાજ, આપ અપરાધી નથી, આપ તો દયાના સાગર છો. પણ હાવ સાચું કહું, વાત એમ છે ને કે આપના ઘરે દીકરો નથી અને ઉપરવાળાએ આપને વાંજિયા રાખ્યા છે. ભાઈઓ, હું ક્યાં વાંજિયો છું? અરે મારા ઘરે તો ત્રણ ત્રણ દીકરી છે, લાસા, લક્ષ્મી ને સગુણા. મહારાજ, દીકરી તો પારકી થાપણ કહેવાય, પાંખ આવતા પારકા ઘરે ઉડી જાય. તમારા મહેલનો માળો ખાલી ખમ થઈ જાય, હાવ સૂનો, પછી તમારું રાજ ચલાવનાર કોણ? ઓહ પ્રધાનજી, પાછા વળો, માફ કરજો ભાઈઓ, મેં આજ તમારો દિવસ બગાડ્યો, એના માટે માફી માંગુ છું. તમે આવતીકાલે સારા સુકન જોઈ વાવણી કરજો ભાઈઓ. ચાલો પ્રધાનજી. જી મહારાજ. એવી તે કઈ ચિંતા આપને કોરી ખાય છે કે બે દિવસ થયા આપે અનાજનો દાણો પણ લીધો નથી, કોઈ સાથે વાતચીત પણ નથી કરતા? ના ના, એવું કઈ નથી મિણલ દે. એવું કઈ નથી મહારાજ. એવી તે શું બીના છે જે આપ અર્ધાંગિનીથી પણ છુપાવી રહ્યા છો? મારો કોઈ દોષ હોય તો? ના ના ના, એવું ન બોલતા. દોષ તો મારા કર્મનો છે, મારા નસીબનો છે. મારી પ્રજા આપણો ચહેરો વાળતા આપસુકન અનુભવે છે મહારાણી. મહારાજ, આપણે એવો તે કયો અપરાધ કર્યો છે કે પોકરણ ગઢની પ્રજા આપણું મુખ જોવા રાજી નથી? મહારાણી, હું તો મારી પ્રજાના સુખ દુઃખ જાણવા નગરમાં નગર ચર્ચાએ નીકળ્યો હતો. ત્યાં સવારના પહોરમાં મારું મુખ જોવાથી ખેડૂતોને અપશુકન થયા ને એમણે વાવણી બંધ રાખી. હા, ને આપણા ગોપાલક ત્રણ રાયકા બંધુઓ એના દીકરાની વહુનું આણું કરવા બહારગામ જતા હતા, સુકન જોઈને નીકળ્યા હતા. પણ અમે રસ્તામાં સામા મળી ગયા એટલે તેઓ પાછા વળી ગયા. હે ભગવાન! મહારાણી, મારા પગલા મારી પ્રજા માટે અપશુકન્યાળ હોય તો મારે રાજ કરીને શું ફાયદો? અરે મારે જીવીને પણ શું ફાયદો? મહારાણી, હવે વાંજિયા મેળા નથી જીરવી શકાતા. મહારાજ, એક વાત માનજો, શાસ્ત્રમાં દરેક દુઃખના નિવારણ હોય છે. આપ ગંગા માના દર્શન કરી કાશીની યાત્રા કરી આવો, શિવજી જરૂર આપણા પર કૃપા કરશે. મહારાણી, તમારી વાત તો સાચી છે. ને મહારાજ, શિવજીની ભેળા જો માં પાર્વતીજી હોય ને તો એને વિનવજો કે હે જગત જનની, હે રન્નાદે, અમારા ઘરે ખોળાનો ખૂદનાર આપ માં આદિશક્તિ, મારા ઘરે પગલીનો પાડનાર આપો. સંતો કહે છે કે ભોળા શંભુ તો દયાળુ દેવ છે ને મા પાર્વતી તો કલ્યાણી માતા છે, એ જરૂર આપણી સામું જોશે. ભલે મહારાણી, મારા પ્રસ્થાનની તૈયારી કરો. ભલે, અમે આવતીકાલે જ વહેલી પ્રભાતે કાશીએ પ્રયાણ કરીશું. ને હું પોકરણ ગઢનો રાજા અજમલજી પ્રતિજ્ઞા કરું છું કે જો મને શિવજીની કૃપા નહીં મળે, ભોળાનાથ પ્રસન્ન નહીં થાય, તો હું ત્યાં ને ત્યાં શિવજીના ધામમાં
અન્ન જળ નો ત્યાગ કરી આ દેહ નો નાશ કરીશ. જય ભવાની. દ્વારિકાના દર્શને આવ્યો છું. ભોળાનાથે મને તમારા દર્શન કરવા મોકલ્યો છે માવા. મને ખબર છે કાનોડા, આ બધી લીલા તારા થકી જ ચાલે છે. તું જ કહે છે ને કે જે થઈ રહ્યું છે તે સારા માટે છે, ને જે થવાનું છે એ પણ સારા માટે છે. એટલે તો તારા દરવાજે આવ્યો છું નાથ. હે પૂર્ણ પુરુષોત્તમ, હે કાનુડા, વિધાતાએ મને આપેલ વાંજિયા મેણું ટાળી દે મારા નાથ. મને આ અભિશાપમાંથી ઉગાર માવા. હવે નથી સહ્યા જાતા મારી પ્રજાના મેણા ટોણા. આજ તો તારા મુખેથી જવાબ લઈને જવાનો છું નાથ. દ્વારકાધીશ, લે ખા ખા લાડવા. મીણલ દે ખાસ તારા માટે મોકલ્યા છે, ભાવથી મોકલ્યા છે પ્રભુ. આવ માવા, આ પ્રસાદ આરોગવા તો આવ. હે પ્રભુ, મને જવાબ તો આપ, મને જવાબ તો આપ. કાળિયા, મારી સામે શું આમ મલકાઈ રહ્યો છો? હે, આ પાણાની મૂર્તિમાં કા સંતાઈ ગયો? બહારો આવ કાન્યા, પાણામાંથી બારા નીકળ. જો આજ તું રૂબરૂ નહીં આવે ને માવા, તો હું મારો જીવ આપી દઈશ. તારા ઉમરે માથું પછાડીને પ્રાણ આપી દઈશ. આવ 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 માવા. એ તો લે
લે આ શ્રીફળ તારા ઉમરે વધેરું છું નાથ, લે 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 આરોગી જા લાડવા, લે આ લાડવા ને લે આ ગંગાજળ, જારી સહિત તને અર્પણ કરું છું, લે પણ આજ તને મળ્યા વિના પોકરણગઢ પાછો નહીં જાઉં મારા નાથ. હે કાળિયા ઠાકોર, હે 52 ગજની ધજાના ધણી, આજ તો તારે દરવાજે વચન લઈને જઈશ, નહીતર પ્રાણ ધરીને રહીશ. આ એક રાજપૂતની પ્રતિજ્ઞા છે મહારાજ, જો તમે દર્શન નહીં આપો ને, જો તમે દર્શન નહીં આપો તો મારા લોહીથી તમારી દ્વારિકા રંગી નાખીશ. લ્યો લ્યો લ્યો, શું જોઈ રહ્યા છો નાથ, શું જોઈ રહ્યા છો ને શું જોઈએ છે તમારે? રાજન રાજન, હવા ત્રાગા મૂર્તિ પાસે ન હોય મહારાજ, આપને ભાન છે? આપ શું કરી રહ્યા છો? હા, હું આજે આ જગતની અંતાને જગાડવા આવ્યો છું. જાગ મારા નાથ, મને માંજિયા મેણાથી છોડાવ. રાજન, આમ ને આમ તો તમારા રક્તથી આ મંદિર રંગાઈ જશે, અરે તમારી જારીથી મૂર્તિ ખંડિત થઈ જશે. પણ મહારાજ, આ તો પથ્થરની મૂર્તિ છે, એને શું થશે? અરે ખરા રણછોડરાય તો ખરી દ્વારિકામાં બિરાજે છે. ખરી દ્વારિકા? તો શું આ દ્વારિકા ખોટી છે? હા મહારાજ, ખરી દ્વારિકા તો સોનાની છે, અને એ તો આ ગહેરા સમુદ્રની વચાળે છે. એમ તો ભલા માણસ, મને કૃપા કરીને બતાવો કે એ સમુદ્રમાં કઈ બાજુથી જવાય? પરમાત્માને પામવાની બહુ ઝંખના છે મહારાજ, જીવ કરતા પણ વધારે. તો ચાલો મારી સાથે. તમે જો મારા ઠાકોરનો મેળાપ કરાવી શકતા હો તો કહો, ત્યાં જવા તૈયાર છું. મહારાજ, વર્ષો થયા ભગવાનની સેવામાં છું, છતાં પણ મેં દર્શન નથી કર્યા. પણ મેં સાંભળ્યું છે કે આ જગ્યાએથી સમુદ્રમાં ઝંપલાવાથી પ્રભુને પામી શકાય છે. તમારો આભાર પૂજારીજી. વડવાઓ કહેતા કે આ રસ્તે પાતાળમાં સોનાની દ્વારિકા છે, ને વર્ષો પહેલાં ભગત પિપાજી પણ આ માર્ગે સમુદ્રમાં પડીને દ્વારિકે ગયા હતા અને પ્રભુને પામ્યા હતા. ઓહ, એમ વાત છે? ભગત પિપાજીની ભક્તિ પડી એમ? હે પ્રભુ, મને પણ તારજે, ઉગારજે. ઠીક ત્યારે પૂજારીજી, પ્રભુજીના ઘરનો માર્ગ બતાવવા માટે આભાર. જય રણછોડ, જય દ્વારકાધીશ, જય રણછોડ. આપના દર્શન માટે ઈચ્છુક કોઈ ભક્ત સમુદ્ર પાર કરીને પધાર્યા છે, આપને મળવા માટે જીદ કરી રહ્યા છે. જો આપની આજ્ઞા હોય તો. આવવા દો એમને, એમની ઝંખના સાચી છે. જેવી આજ્ઞા મહારાજ. પધારો રાજન, ભક્તરાજ. સ્વસ્થ થાઓ રાજન, હું તમારી વ્યથા સમજુ છું. ભગવાન કૃપા કરો. અરે ભગવાન, આ લોહી. અજમલરાય, હું તો રહ્યો ભાવનાનો ભૂખ્યો, મારા વાલા ભક્તોનો દાસ.
ક્યારેક ભક્તો રોષથી ભાવ પ્રગટ કરે ત્યારે થોડી પીડા પણ ભોગવવી પડે. આ જુઓ ને, મારા એક પરમ ભક્તે ભાવાવેશમાં મારા ચહેરા ઉપર લાડુના છૂટા ઘા કર્યા. અરે એ પ્રસાદ હું પૂરેપૂરો આરોગું એ પહેલાં જ મને મૂંગો માનીને મારા ચહેરા ઉપર ગંગાજળ ભરેલી જારીનો ઘા કર્યો. ભાઈ, એને ક્યાં ખબર હતી કે મારા મોઢામાં એના જ આપેલા લાડુ ભર્યા હતા? અને એટલે જ જવાબ કઈ રીતે આપું? ભગવાન, ભગવાન આ પાપીને માફ કરી દો, મને ક્ષમા કરો ગિરધારી. હે ભક્ત, હું જાણું છું તારી પીડા, વ્યથિત ન થા. મારા મનમાં જરા પણ રોષ નથી, કેમ કે મારા ભક્તો જે મને ભાવથી અર્પશે એ તમામ મારા માટે ફૂલ સમાન છે. બોલો ભક્તરાજ, શું મૂંઝવણ છે? દીનાનાથ, આપ તો અંતર્યામી છો, મારે મારા સ્વાર્થે અને પરમાર્થે એમ બબ્બે કારણોસર ત્રાગું કરીને પણ આવવું પડ્યું છે પ્રભુ. બોલો. એક તો પોકળગઢના સીમાડે ભૈરવો નામે ભયંકર રાક્ષસ રહે છે, એનો ત્રાસ વધતો જાય છે. બાર બાર ગામમાં જે કોઈ માનવી માત્રને દેખે એનું ભક્ષણ કરી જાય છે પ્રભુ. મારી પ્રજા સલામત નથી. ને પ્રભુ, મારવાડમાં હમણાં હમણાં દેખા દેખીને અંધશ્રદ્ધા વધવા માંડી છે. સાચા ખોટા પીરની કોઈ પરખ નથી, એટલે ઢોંગી લૂંટારા અજ્ઞાન પ્રજાને ખોટા ચમત્કાર બતાવી છેતરે છે પ્રભુ. હજુ તમે કોઈ વાત છુપાવો છો રાજા? આપ તો સર્વજ્ઞ છો પ્રભુ, મારા અંગત દુઃખની આપને જાણ તો હોય જ ને મારા નાથ. મારી વેદના હું અભાગી કઈ રીતે બતાવું પ્રભુ? હું વાંજિયો છું, મારા સુકન કોઈ લેતું નથી પ્રભુ. પાણે પાણે માથું નમાવ્યું છે મેં. અજમલજી, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું, તમારે જે માંગવું હોય તે ખુશીથી માંગો. ભગવાન, મારું વાંજિયા મેળું ટાળો, જેનાથી હું મારી પ્રજાને સુખી કરી શકું. લ્યો રાજા, આ પુષ્પને પારણામાં મૂકજો, એટલે તમારી પુત્રની ઈચ્છા પૂર્ણ થશે. જી જી પ્રભુ. ત્રિલોકનાથ, કેમ અચકાવ છો રાજન? દયાળુ દેવા, પુત્રની ઈચ્છા તો છે, પણ આપના જેવા પુત્રની. તથાસ્તુ. દયન કૃપાનાથ, તમારી કરુણા અપાર છે પ્રભુ. અજમલજી, જી આ પુષ્પને પણ પારણામાં પધરાવજો. હાજી. તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા સ્વયં હું આવીશ, અવતાર ધરીશ. જયો. ધરતીને રાક્ષસોના ભયથી મુક્ત કરવા, ધર્મની રક્ષા કરી, પીર પૂજાનું માતમ સમજાવવા હું જરૂર આવીશ, હું જરૂર આવીશ. જય હો, જય હો દ્વારકાધીશ. આ ચાર નિશાનીઓ સાથે લેતા જાઓ ભક્તરાજ. રતન કટોરો, ગેડિયો, અમલ ડાબલી ને બે પુષ્પો. પ્રથમ પુત્ર થાય એનું નામ વિરમદેવ રાખજો, અને આપેલી નિશાની પ્રમાણે આવું ત્યારે મારું નામ રામદેવ રાખજો. મારા અનન્ય સેવક ગરુડજી મારી સાથે લીલુડા ઘોડા તરીકે રહેશે. મારા આગમન સમયે પોકરણગઢ જળાહળા પ્રકાશથી જાજરમાન થશે, આકાશમાં ધૂંધબી ના થશે, વાદળો મારું સ્વાગત કરશે. રતન કટોરો, વીર ગેડિયો, અભય અંજળો આપું, અમલ ડાબરી ને બે પુષ્પો, વાંજિયા મેણું કાપું. ભાદરવા સુદ અગિયારસ ને ગુરુવારના રોજ પ્રાતઃ કાળે આવીશું, આંગણ તમારા વસવા થાય. કુમકુમ પગલા પડે મહેલમાં, જાણજો થયો જન્મ મારો. પિતા તમે, હું પુત્ર તમારો, વચન સત્ય આ મારું. પધારો રાજ પોકરણગઢમાં, પારણીએ પુષ્પો પધરાવો.
अष्टम धरामा फिर मुंजा प्रगटा फिर मुंजा प्रगटा अजमल घरे अवतार हो अजमल घरे अवतार हो घणी घणी खमारामा फिर ने बाबा तेरो पार न पायो जियो धनी तेरो पार न पायो जियो रे घणी घणी खमार कुंवर जोड़ा चमर डोरे हरजी भाटी रे जोड़ा चमर डोरे घणी घणी खमारे कुंवर यजमलरा हरजी भाटी जोड़ा चमर डोरे घणी घणी खमारे कुंवर यजमलरा चक चूरमा मालूम लेंदा फिर न चढ़े चक चूरमा चढ़े चक चूरमा गुगड़ नारे घनघोर चढ़े गुगड़ ना घनघोर चढ़े घणी घणी खमारे कुंवर यजमलरा घणी घणी खमारे कुंवर फिर मुंजा प्रगटा अजमल घरे अवतार हो अजमल घरे अवतार हो घणी घणी खमारे कुंवर यजमलरा घणी घणी खमारे कुंवर यजमलरा घणी घणी खमारे कुंवर शोभना जी आजकल तारी सखी रेवती केम नथी देखाती शू वात करू बा बिचारी नी बहु दया आवे छे खाटले पड़ी छे केम शू थयु अरे बा शू वात कहू तमने बे दिवस पहला दाजी गई पण केवी रीते अरे बा चूले थी गरम पानी उतारवा गई अने चूंदड़ी ना छेड़े थी गरम तपेली उतारी ને અચાનક તપેલી ફાકમાંથી છટકી અરે રે ને અડધું અંગ દઝાડતી ગઈ અરે રે રામ 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 હવે કેમ છે એને તો ઠીક છે બા અરે હાય રામ ધૂધ ઉભરાઈ જશે અરે પણ એ ગાંડી આમ અચાનક શું યાદ આવ્યું ક્યાં ભાગી બા બા હું તો સાવ ભૂલી ગઈ મેં તો કુંવરજીનું દૂધ ગરમ કરવા ચૂલે ચડાવ્યું છે ને આ અહીં બેસી રહી હે ભગવાન હવે શું થશે
શું વાત છે શોભના, તું આમ ગભરાયેલી કેમ છો? બા ગજબ થઈ ગયો. અરે પણ મોઢામાં મગ ભર્યા છે, હમણે વાત કરને. બા કુંવર રામદેવજી તો ભગવાનનો અવતાર છે. શું? અરે એમણે પારણામાંથી હાથ લંબાવી ચૂલેથી દૂધની તપેલી ઉતારી લીધી. હે બા, હું તો જોતી રહી. અહીંથી હાથ લાંબા કર્યા છેક રસોડા સુધી. જય હો મા, જય હો રામદેવજીનો, જય હો રામદેવજીનો. અરે શોભના જી, શું વાત છે? આજે કુંવર રામદેવજી રિસાયેલા કેમ છે? આટલા રડે છે કેમ? દૂધ પીધું? બા દૂધ તો ક્યારની એ લાવી છું, પણ કુંવર સા પીવાની ના પાડે છે અને બસ રડ્યા જ કરે છે. પણ કઈ કારણ? બા કુંવર સાએ ઘોડે બેસવાની અને ઘોડલા ખેલવાની હઠ લઈને બેઠા છે. અરે નીચે આપણું અશ્વદળ પસાર થયું ને, એ જોઈ ગયા, બસ ત્યારથી ગોડલાની હટ પકડી છે. રામદેવજી, એમ રિસાવાય નહીં હો ભાઈ, તમારે અશ્વ જોઈએ છે ને, ઘોડલે ચડવું છે ને, અશ્વ સવારી કરવી છે ને, તો એમાં શું? હું તમારા માટે લીલુડો ઘોડલો હમણાં મંગાવી આપું. માતા મીણાલ દે પાસે રમાયે હઠ લીધી દેવા, માતા મીણાલ દે પાસે રમાયે હઠ લીધી દેવા, ઘોડે ચડીને ઘૂમવું સવાર, કે મામન ઘોડલિયો મંગવાઈ દે, મામન ઘોડલિયો મંગવાઈ દે, ઘોડલિયો મંગવાઈ દે, મામન ઘોડલિયો મંગવાઈ દે. શોભના જી, બા હમણાં ને હમણાં મારા ખંડમાંથી નવું નકોર લીલું વસ્ત્ર લઈને નીચે જાઓ. જેઠો દરજી વસ્ત્રો સીવતો બેઠો છે, એ વસ્ત્રમાંથી સરસ મજાનો લીલુડો ઘોડલો બનાવી લાવો. રામા કુંવર ને મનાવવા માયે દાસી ને હુકમ કીધો, રામા કુંવર ને મનાવવા માયે દાસી ને હુકમ કીધો, લીલું કાપડ લીધું સવાગજ, લીલું કાપડ લીધું સવાગજ, ઘોડો સીવવા દીધો, મામન ઘોડલિયો મંગવાઈ દે, મામન ઘોડલિયો મંગવાઈ દે, ઘોડલિયો મંગવાઈ દે, મામન ઘોડલિયો મંગવાઈ દે. એ લ્યો બાપુ, આ તમારો લીલુડો ઘોડલો થઈ ગયો તૈયાર. એ તમ તમારે મંડો રમવા. એ શોભના બેન, લ્યો સંભાળી લ્યો, હવે ભલે રામદેવજી ઘોડલે ખેલે, ઓહો એ તમ તમારે મન ભરીને ખેલજો ઓ કુંવર. હા અરે આ લીલુડો ઘોડલો તો ગરુડજીનો અવતાર છે, અવતાર
જોજો ગરુડજીની જેમ હવામાં ઉડી ન જાય. લ્યો બાપા, હાચવો તમારા સેવક ગરુડજીને. જેઠાભાઈ, તમને ક્યાંથી ખબર કે આ લીલુડો ઘોડલો ગરુડજીનો અવતાર છે ને ગરુડજી રામદેવજીના સેવક છે? હે, અરે બેન, મને શું ખબર? એ હું ક્યાં કઈ બોલ્યો? હું તો બસ એટલું જ બોલ્યો તો કે લ્યો આ ઘોડલો. શોભના, એ તો હું બોલ્યો. સાચી જ વાત છે, ગરુડજી મારા અનન્ય સેવક છે. દ્વારિકાથી પોકરણ આવતા વખતે મેં એમને વચન આપેલ છે કે તેઓ લીલુડા ઘોડા રૂપે મારી સાથે જ રહેશે. એટલે ગરુડજી આ જન્મે લીલુડા ઘોડા રૂપે જન્મ્યા. જોજે શોભના, હમણાં થોડી જ વારમાં દરબારગઢ ચોકમાં ખેલવા માંડશે. તમારે એમનું મનમોહક નૃત્ય જોવું હોય તો મૂકો ચોગાનમાં. તો પધારો ગરુડજી, ઘોડલાના શરીરમાં પ્રવેશો. મેં તમને દ્વારિકામાં ત્રણ વર્ષ એકલા રાખ્યા નહીં, ને તમે એ ત્રણ વર્ષ મૂંગા મોઢે સેવા કરતા રહ્યા. તો આવો, ચાલ્યા આવો ને આ ઘોડામાં પ્રવેશી 24 કલાક મારી સન્મુખ રહો. સન્મુખ સમો આ ઘોડ લ્યો કઈ આભે ઉડતો જાય. ગરુડ સમો આ ઘોડ લ્યો કઈ આભે ઉડતો જાય. રામ ધણી ની રમત નિરાળી, રામ ધણી ની રમત નિરાળી. પ્રભુ કરે એમ થાય, માં મને ઘોડ લ્યો મંગવાઈ દે. માં મને ઘોડ લ્યો મંગવાઈ દે. ઘોડલિયો મગવાઈ દે, માં મને ઘોડલિયો મગવાઈ દે. ઘોડે ચડીને રમવા જાવું, ઘોડે ચડીને રમવા જાવું. લઈ દે લઈ દે લઈ દે, માં મને ઘોડલિયો મગવાઈ દે. માં મને ઘોડલિયો મગવાઈ દે. રામદેવજી આકાશે ઉડ્યા, લીલુડા ઘોડલે અસવાર થઈને. શું વાત છે શોભના? દોડો રે દોડો, કોઈ રોકો રે રોકો, કુંવરજી આકાશે ઉડ્યા. ગજબ થઈ ગયો બા સાહેબ, ગજબ થઈ ગયો. અરે પણ શું વાત છે શોભના, આમ ગભરાયેલી કેમ છો? શું ગજબ થઈ ગયો? બા સાહેબ, આપની આજ્ઞા પ્રમાણે જેઠા દરજીને મેં નવું નકોર કાપડ આપ્યું. હા, ને દરજીએ તાત્કાલિક કુંવરજી માટે સરસ મજાનો લીલો ઘોડો સીવી આપ્યો. પછી દરજીએ ઘોડો બનાવી રામદેવજી આગળ મૂક્યો. જેવો ઘોડો મૂક્યો એવા કુંવર છલાંગ લગાવી એના પર બેઠા, ઘોડો ખેલ્યા ને પલકવારમાં ઘોડા સહિત આકાશમાં ઉડી ગયા. પણ તે એમને રોક્યા કેમ નહીં? અરે રે બા સાહેબ, એવા મારો કોઈ વાંકુનો નથી બા સાહેબ, હમણાં જેલમાં પૂરી દો. એની સજાનો ફેસલો કાલે મહારાજ રાજ દરબારમાં કરશે. અરે રે, હે રામા ધણી, હે નેજાધારી નાથ, હે પરચાના પીર રામા પીર, હું તો કપડા બનાવતા બનાવતા ને સિલાઈ કામ કરતા કરતા તમારું સ્મરણ કરું છું. ગભરા તો નહીં મેરાય, તને કોઈ જેલમાં નહીં પૂરે. મહારાજ, ધન ઘડી ને ધન ભાગ બાપલા.
લ્યો મહારાણી, ચિંતા ના કરો, આ રહ્યા તમારા રામદેવજી. બાપજી, પાય લાગુ રામાધણી, પણ બાપલા એ મને ઈતો કયો મહારાજ કે મેં એવી તે કેવી ભૂલ કરી હતી, કેવું પાપ કર્યું તું કે પીરજીએ મારી આવી કસોટી કરી. મેરાય, તે શું ભૂલ કરી હતી એની તને તો ખબર છે, રામદેવ સાથે છેતરપિંડી. હા, તે ઘોડો તો બનાવ્યો પણ એમાં જૂના ગાભા ભર્યા છે, તે ચોરી કરી છે, એ ચોરીની સજા તને મળી. આજ પછી હવેથી કોઈ અપવિત્ર કપડાં કે જૂના ચીંથરા ભરીને ઘોડો બનાવતો નહીં, નહીતર દુખી થઈ જઈશ. આજે માફ કરું છું, તારો બનાવેલો ઘોડો મને પ્રિય છે, કેમ કે લીલો રંગ મને ગમે છે, એ લીલા રેશમી કાપડનો હોવાથી આજ પછી એ લીલુડા ઘોડા તરીકે ઓળખાશે ને લોકો એની પૂજા કરશે. જેવી આજ્ઞા પ્રભુ. બોલો રામા પીરની જય. ક્યાં છે? અરે ક્યાં છે? અરે કોને ગોતો છો ભાઈ, ને આમ ગભરાયેલા કેમ છો? ભાઈ ગોવાળ, મને એની ભાળ આપો ભાઈ. ક્યાં છે એ ચમત્કારિક બાળક? આજ હવારના અહીં ગેડી દળે રમતા હતા. પણ તમે કોણ છો અને બાળકનું નામ બોલો તો ભાઈડ મળે. અરે ભાઈ, મારું નામ છે લાખો વણઝારો. ગામે ગામ ને શહેરે શહેરમાં ભટકું છું, લોકોને તેમજ વેપારીઓને દેશ પ્રદેશની વસ્તુઓ ને પોઠું ભરી ભરીને પોગાડું છું. હવે જો મને એ ચમત્કારિક બાળક નહીં મળે ને તો મારું નુકસાન થશે બાપલા. મારે એના દર્શન કરવા છે, મહેરબાની કરીને ભાઈ મને એનો ભેટો કરાવ ભાઈ. પણ જો તમારે સાચે જેને મળવું હોય છે તો એ જરૂર મળી જાય વણઝારા. પણ હવારમાં તેને ક્યાં જોયો તો? અરે ભાઈ, મેં એને અહીં જોયો તો, આજ ઝાડવાની નીચે થોડા ગોવાળિયા હરે ગેડી દળે રમતા હતા. એમ? હા. એને તમને કઈ પૂછ્યું તું? હા ભાઈ હા, એ બસારાએ તો મને તરસો જાણીને પાણી પાયું તું, પણ મારા મનમાં પાપ હતું એટલે હું એ બાળકને ઓળખી ન શીખો. એવું તો શું થયું તું ભાઈ? અરે ભાઈ, અમારી વણઝાર નીકળી ને પોઠુંમાં માલ ભરેલો ભાળી એ છોકરાઓ રમતા રમતા અટકી ગયા. એ લોકો અમને જોતા ઉભા રહી ગયા. અંધાઈડી છેલ્લા હું હતો, મને થાકી ગયેલો ભાળી ને એણે તો એની બંબલીમાંથી મને પાણી પાયું ને મને પૂછ્યું કે આ પોઠોમાં શું ભર્યું છે. પછી તમે શું કીધું? અરે રે, મારા મનમાં સોર હતો સોર. પોકરણગઢના રાજાનું દાણ ભર્યા વિના હું બારો બાર પોઠું ભરીને નીકળ્યો હતો, એમાં હાકર ભરેલી હતી હાકર. મને થયું કે આ બાળકને જો હું સાચી વાત કહીશ ને તો ગામમાં ખબર પડી જાય ને રાજના સિપાહીઓ દાણ વસૂલ કરવા મને પકડશે, દંડ કરશે, એટલે ઈ બી કે હું ખોટું બોલ્યો. ખોટું બોલ્યા? એ હું કીધું તમે? અરે મેં પાપ કર્યું, મારાથી બોલી જવાયું કે આ પોઠુંમાં તો સાંભળનું ખારું ખારું મીઠું ભર્યું છે, મીઠું. પછી? અરે ભાઈ, બપોરના જઈ ઘરવાળા દંગા માટે રસોઈ કરવા બેઠા ને, હંધાય હારું સૂરમું બનાવવા માટે પોઠુંમાંથી હાકર લીધી, એનું સૂરમું બનાવ્યું. પણ સૂરમું ખાધું ત્યાં તો ખારું ખારું ઉસ. અમે પોઠું તપાસી તો હંધીએ પોઠું મીઠાથી ભરેલી હતી. મને એ અવતારીના બોલ યાદ આવી ગયા કે તથાસ્તુ, જે માંગશો એ પામશો. હું ભગવાન અમે ખોટું બોલ્યો કે પોઠુંમાં મીઠું છે એટલે ભગવાને મને ઈ આપ્યું. એ ચિંતા ના કરો લાખા વણઝારા, એ દીનો ના તો ગરીબોનો બેલી છે, એની હામે હાચા હૃદયથી પાપ પ્રકાશી લ્યો, ઈ તમને જરૂર માફ કરી દે હે બાપ. અરે બાપલા, પણ ભાઈ ઈ મને મળે ક્યાં બાપલા? ઈ આમ તો કાનુડાનો અવતાર ધરીને આવ્યા છે પોકરણગઢમાં. જો હાચા હૃદયથી પોકાર પાડો ને તો તમને કોઈ ઝાડ નીચે વાંસળીએ વગાડતા મળે, હૈસે આટલામાં ક્યાંક ગાયો ચરાવતા. બસ જરૂર છે એને મળવા માટેની લગ્નની. એ ભાવથી આંખું બંધ કરી હાચા હૃદયે બોલશો ને જય શ્રી કૃષ્ણ જય રામા પીર તો મારો વાલો હાજરા હજુરો. જય શ્રી કૃષ્ણ જય રામા પીર. હે નેજાધારી મારા નાથ, મારો હાથ ઝાલ બાપલા.
આંખો ખોલો લાખાવણ જરા, તમારા પશ્ચાતાપથી હું પ્રસન્ન થયો છું. ભગવાન ભગવાન જય હો, જય હો દીનાનાથ. મારા જેવા પાપીયાને આપે બબે વખત દર્શન આપ્યા, પણ હું નો ઓળખી શીખો. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. લાખાવણ જરા, આજ પછી ક્યારેય અસત્યનો આશરો ન લેતા. મહારાજ, પ્રભુ પ્રભુ મને માફ કરો. પોકરણ ગઢનું દાન બચાવવા હું અસત્ય બોલ્યો. મેં પાપિયાએ આપને સ્વયં હરિને ન ઓળખા. પ્રભુ, આજ પછી ક્યારેય અસત્ય નહીં ઉચારું. લાખાવણ જરા, પ્રકૃતિનો સનાતન નિયમ છે, જેવી તમારી ભાવના એવા ફળ મળે. માટે બાવળ ન વાવતા આંબા રોપો, જૂઠનો સહારો મેલી સતનો વેપાર કરજો. અરે મારા ભાઈ, અહીંયા ભેળી કરેલી મૂડી અહીં જ પડી રહેવાની, માથેથી ચમડાનો માર પણ સે ઈ ન ભૂલતા. આજ્ઞા આપો પ્રભુ, આજ્ઞા આપો. વેપાર કર પણ સતનો. જેવી આજ્ઞા પ્રભુ. જાઓ, હવે જીવનમાં સાકર જેવી મીઠાશ રાખજે ભાઈ, તો સુખી થઈશ. જેવી આજ્ઞા પ્રભુ, જેવી આજ્ઞા. જય હો, જય હો અજમલરા પુત્રોનો જય હો. વિરમદે રામદે, ઘણી ખમા બાપ, કુંવરને ઘણી ખમા. હે રામા, તું સરખો ઈશ્વર સન્મુખ હોવા છતાં કાં પ્રજાને ત્રાસ? શું વાત છે કવિરાજ? બાપ, તમ સરખા દૈવ પુરુષ પોકળમાં વસતા હોવા છતાં મારવાડની ધરતી ભૈરવા રાક્ષસના ત્રાસથી થરથર કાંપે છે. રોજ ને રોજ એક માણસનો બલી ચડે છે. અરે બાપ, મારવાડના ગામના ગામ ઉજ્જડ થતા જાય છે. શું વાત કરો છો કવિરાજ? હા રાજકુમાર, બાપ, એ રાક્ષસના જુલમથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠા છે, પણ હજી સુધી કોઈ મરદ પાઈકો નથી કે એને હણી શકે અને આ વેરાન ભૂમિને પાછી હરિયાળી બનાવી શકે. કારણ? કારણ કે જેનો શિષ્ય છે એ સિદ્ધયોગી બારનાથનું વરદાન છે, કે એનો બીજો શિષ્ય આવશે એ જેને મારી શકશે. એટલે આ ભૈરવો સિદ્ધયોગી બારનાથ પાસે બીજા કોઈને આવવા જ દેતો નથી અને એ પહેલા જ એને મારી નાખે છે. કવિરાજ, તમે ચિંતા ન કરો, જોગે છે એ જરૂર આત્મે છે. ભૈરવાનો અંત આવશે, નક્કી આવશે. મેં મારવાડની પ્રજાને અભયદાન આપ્યું છે, એ જરૂર સાચું પડશે. અરે દોરો તો ખૂબ આગળ નીકળી ગયો રામદેવ, હવે ન્યા લેવા કોણ જશે? તમે ચિંતા ના કરો, દોડો હું લઈ આવીશ. તમે બધા ધણ લઈને ગામ ભેળા થાવ, હું હમણાં જ દોડો લઈને ઘરે આવું છું. ઊભા રહો રામદેવજી, હું પણ આવું છું. નહીં બંધુ, આપ મહેલમાં પધારો ને માતા પિતાને કહેજો કે મારી ચિંતા ના કરે, આ કર્મ તો મારે જ કરવાનું છે. ભાઈ, એને કહેજે કે સાયમ આરતીની તૈયારી કરે. ગુરુદેવ, પ્રણામ મુનિશ્રી. અરે કોણ છો બાળક, ને અહીં કેમ આવ્યો છે? પાય લાગુ ગુરુદેવ, વાત જાણે એમ છે, ગેડી દડે રમતા હતા ત્યાં મારાથી ફટકો લાગી ગયો ને દડો અહીં આવ્યો છે, એ લેવા આવ્યો છું. જુઓ આ રહ્યો એ દડો. બાળક, જલ્દી લઈ લે તારો દડો ને ભાગ, જલ્દી ભાગ. છોડી દે આ જગ્યા, નાસી જા. આ તો ભૈરવા રાક્ષસની ભયંકર ભૂમિ છે. અરે હમણાં ભૈરવો આવશે ને તને મારીને ખાઈ જશે. શું કરું ગુરુદેવ, એ તો સાંજ થવા આવી છે, હું તો દડો ગોતતા ગોતતા દૂર નીકળી ગયો. મને તો માર્ગની ખબર નથી, હવે આવા અંધારામાં હું કઈ રીતે જાઉં? ગુરુજી
મને તો ડર લાગે છે. અરે મૂર્ખ બાળક, હજુ મોડું નથી થયું. મૂર્ખામી ના કર, જે રસ્તેથી આવ્યો છો ને એ રસ્તે પાછો વળી જા. લઈ લે તારો દડો ને નાસવા માંડ. કૃપા કરો મહારાજ, સવાર સુધી અહીં રહેવા દો. ગુરુદેવ, મને ભૈરવાની બહુ બીક લાગે છે. અરે રે મૂર્ખ બાળક, તે નકામો સમય બગાડ્યો. હવે તને સ્વયં ભગવાન પણ નહીં બચાવી શકે તો હું માણસ ગંડાય માણસ કો. એમ કર, લે 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 આ કંથા ગોદડી ઓઢી લે ને પર્ણકુટીમાં જા ને સંતાઈ જા. આવી ગયો ભૈરવા. ગુરુદેવ, મને અહીં કોઈ માણસની ગંધ આવે છે. સાચું કહો, જે કોઈ માનવી આસપાસ. ભૈરવા, તારી ભૂલ થાય છે ભાઈ. તારી બીકને કારણે તો બાર બાર ગાઉમાં કોઈ માનવી ફરકતા નથી. અહીં માનવી તો હું છું. તને બહુ ભૂખ લાગી હોય તો મારો ભક્ષ કરી જા. જન્મ ધારણ કરતો રહું છું. મૂર્ખ, તારો કાળ બનીને આવ્યો છું. તારે
માફ કરો ભગવાન, મને ક્ષમા કરી દો, મને મને માફસો નહીં. હું ગુરુજી આપેલ વચન ને કારણે મનમાં અંધ થઈ ગયો હતો. તો શું સિદ્ધ યોગી બાબા બાળનાથના વચન ખોટા? મારા ગુરુજીએ મને વચન આપેલ છે કે તારા પછી મારો બીજો શિષ્ય આવશે, એ તારો સહાર કરશે. અને એટલે તું એમની પાસે કોઈ મનુષ્યને નતો આવવા દેતો કા? એમનું વચન મિથ્યા નથી, એ સાચું જ છે. કેમ કે સિદ્ધ યોગી બાબા બાળનાથ મારા પણ ગુરુ છે. એ કઈ રીતે પ્રભુ? હું આપની લીલા ન સમજો. યોગીરાજ, આપે મને કંઠા ગોદડી ઓઢાડી ત્યારે મારા માથા પર હાથ મૂક્યો હતો રક્ષાનો. ત્યારથી મેં આપને મારા ગુરુ માન્યા, ને એટલે જ આપે ભૈરવાને આપેલ વચન સિદ્ધ થયું. ભૈરવા, નાથ પંથના સિદ્ધોના વચન ક્યારેય અફળ નથી જતા. ક્ષમા કરો ભગવાન, ક્ષમા કરો. પણ આપના વચન પ્રમાણે તો તમે મારા ગુરુ બંધુ થયા. સુભાઈ ભાઈને મારશે? મને જીવત દાન આપો પ્રભુ, આપ કહેશો તે હું કરીશ. તો હમણાં ને હમણાં આ જગ્યા ખાલી કરી ને પોકરણ ગઢના પર્વતની ગુફામાં સદાને માટે સમાઈ જા. એ ગુફાની બહાર તું નહીં નીકળી શકે. તો ભગવાન, મારા ભોજનની વ્યવસ્થા? ગુફાની અંદર તને એક વખત પ્રસાદ મળી જશે. સાંભળ, જ્યાં જ્યાં મારું નામ લેવાતું હશે ત્યાંથી તને પ્રસાદનો ભાગ મળતો રહેશે. મહા અને ભાદરવા માસમાં મારા નામના મેળા ભરાશે. તેમાં દસમ અને અગિયારસ બે દિવસ પ્રસાદ ધરાશે. તેમાં દસમનો પ્રસાદ મારો ને અગિયારસનો પ્રસાદ આવશે તે ભૈરવ ગુફાના નામે તને મળશે. આ મારું અભય વરદાન છે. પ્રણામ ભગવાન, પ્રણામ. રામદેવજી, કે હવે તમે આ ઉજ્જળ ભૂમિમાં એક ગામ વસાવો, અહીં જ રાજધાની સ્થાપો, આ માનવી વગરની ભૂમિ પર માનવનો વસવાટ કરાવો. આજે તમે મને ઉપાધિમાંથી મુક્ત કર્યો છે. ગુરુદેવ, હું મારા પિતાશ્રીને સમજાવી ને જરૂર અહીં એક નગર વસાવી. મને આશીર્વાદ આપો. રામદેવજી, તમે મને આજે ઋણ મુક્ત કર્યો છે. એ ગામનું નામ ઋણીચાર આપજો એવી મારી ઈચ્છા છે. આગળ જતા એ નગરીને બધા રણુજા તરીકે પીછાણશે. રણુજાના નામે ભારત વર્ષમાં એ પ્રસિદ્ધ થશે. આ નગરીમાં ગવાતી તારા નામની આરતી લોકોના હૈયામાં સતધર્મના પાઠ ભણાવશે. તારા પરચાને કારણે લોકો તને રામા પીર તરીકે હોંશે હોંશે વધાવશે. અલખ નિરંજન, અલખ નિરંજન.